આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરી મચી પાર્ક કરેલી ખાનગી બસમાં આગ લાગી હોવાની જાણકારી છે ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી અને ફાયર વિભાગે સ્થળ પર પહોંચીને આગ પર યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી સિક્કિમથી સમાચાર સિક્કિમમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના પત્તાની જેમ ધરાશાયી થયું પાવર સ્ટેશન સિંગતમમાં દીપુદારામાં ભયાનક ઘટના વલુ આતાર વિસ્તારમાં ભૂસ્ખલન થયું સિક્કિમમાં ભયાનક ભૂસ્ખલનનો વિડીયો સામે આવ્યો છે ભૂસ્ખલનના કારણે નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન એનએચપી સ્ટેજ પાંચ ડેમનું પાવર સ્ટેશન ધરાશાયી થયું છેલ્લા કેટલાક અઠવાડિયામાં વારંવાર નાના ભૂસ્ખલનના કારણે પાંચસો દસ મેગાવોટ પાવર સ્ટેશન ભૂસ્ખલનના જોખમમાં હતું પાવર સ્ટેશનને અડીને આવેલી ટેકરીનો મોટો ભાગ લપસીને પાવર સ્ટેશન પર પડ્યો હતો રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી કારણ કે સતત ભૂસ્ખલનના કારણે પાવર સ્ટેશનને થોડા દિવસો પહેલા ખાલી કરાવવામાં આવ્યું હતું દેશના ઘણા રાજ્યોમાં ક્યાંક ભારે તો ક્યાંક વરસાદી ઝાપટા ચાલુ છે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ એકસો સાત રસ્તા બંધ કરી દેવા પિથોરાગઢમાં ભૂસ્ખલનના ભયાવ દ્રશ્યો સામે આવ્યા થલ મુનસિયારી રોડ પર ફરીવાર ભૂસ્ખલન થતા રસ્તો બ્લોક થયો માટીનો કાટમાળ ખડકો સાથે તણાઈ આવતા વાહન વ્યવહાર બંધ કરાયો અનેક ગામોનો સંપર્ક કપાતા જનજીવન પ્રભાવિત થયો બે અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો એક તરફ સિક્કિમમાં પાવર સ્ટેશન કઈ રીતે પત્તાની જેમ ધરાશાયી થતું જોવા મળી રહ્યું છે જો કે સદનસીબે ત્યારે કોઈ ત્યાં હાજર ન હતું ભય પહેલાથી જ હતો અને એટલે જ પાવર સ્ટેશન ખાલી કરાવી દેવામાં આવ્યું હતું બીજી તરફ ઉત્તરાખંડની આ તસવીરો જોઈ રહ્યા છો જ્યાં ભૂસ્ખલન થતાં જ કાટમાળ ખડકો સાથે તણાઈ આવ્યો અને વાહન વ્યવહારને પણ અસર પહોંચી આજથી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત થઈ રહી છે જેમાં સરકાર પાંચ વિધેયકો લાવશે આ ત્રણ દિવસના સત્રમાં સરકાર પાંચ મહત્વપૂર્ણ વિધેયકો વિધાનસભા ગૃહમાં રજૂ કરવા માટે તૈયાર છે આ વિધેયકોને છેલ્લા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે અને તે દરમિયાન સંભાવિત કાનૂની ફેરફારો પર ચર્ચા થશે આ પાંચ વિધેયકોમાં કેટલાક મહત્ત્વના કાયદાકીય સુધારાઓનો સમાવેશ થવો છે ગૃહ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટે ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવાની તજવીજ કરવાનો બિલ રજૂ કરશે આ સિવાય કાળા જાદુને રોકવા માટે કાયદો લાવવો અને દારૂ અને ડ્રગ્સના કેસમાં પકડાયેલા વાહનોની હરાજી અંગેના કાયદા રજૂ કરાશે મહેસૂલ વિભાગ પણ બિનખેતી માટેના પુરાવાની માન્યતાને લગતા કાયદાકીય સુધારા સાથે એક વિધેયક રજૂ કરશે આ ઉપરાંત કેન્દ્ર સરકારે સંસદમાં ફોજદારી ન્યાય સંહિતા વિધેયક ગત વર્ષે પસાર કરાવ્યું હતું તે અનુસંધાનમાં ગુજરાત સરકાર આ સત્રમાં અનુકૂળ સુધારા સાથે રજૂ કરશે તો આજથી ચોમાસુ સત્રની શરૂઆત થવા જઈ રહી છે ત્રણ દિવસનું ટૂંકું આ સત્ર બોલાવવામાં આવ્યું છે અને તેમાં મહત્વના જે વિધેયકો છે બિલ છે તે રજૂ કરવામાં આવશે સરકારે તૈયારી કરી લીધી છે કેબિનેટની પણ મંજૂરી આ વિધેયકોને મળી ચૂકી છે અને હવે ચર્ચા માટે આ પાંચ વિધેયક લાવવામાં આવશે દારૂ ડ્રગ્સના કેસમાં પકડાયેલા વાહનોની હરાજીમાં સુધારો બિનખેતી માટેના પુરાવાની માન્યતાને લગતો કાયદો ફોજદારી ન્યાય સંહિતા વિધેયક અનુકૂળ સુધારા સાથે રજૂ કરવામાં આવશે ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવાનું બિલ પણ રજૂ કરવામાં આવશે તો ઘણા એવા મહત્ત્વના મુદ્દાઓ જે છે જેને લઈને માંગ કરવામાં આવી રહી હતી કે કાયદાઓ લાવવા જોઈએ કડક કાયદા હોવા જોઈએ જેથી જે આરોપીઓ છે તેમને પણ એક સંદેશ જાય અને ગુનાખોરી અટકે તેજ પ્રયાસ ના ભાગરૂપે સરકાર પાંચ મહત્વપૂર્ણ બિલ રજૂ કરવા જઈ રહી છે ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવાનું બિલ અને કાળા રોકવા માટે કાયદો લાવવો તેનો ભાગ ગીતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે ગીતા ચોમાસુ સત્રની શરૂઆત થવા જઈ રહી છે કેવા પ્રકારના જે બિલ છે તે રજૂ કરવામાં આવશે સત્રના આરંભે પીએમ મોદીને અભિનંદન આપતા પ્રસ્તાવ પર દોઢ કલાકની ચર્ચા થશે વિવાદ એ છે કે એક કલાકની પ્રશ્નોત્તરીમાં માત્ર પાંચ જ સવાલોનો સ્વીકાર કરાયો છે એટલે આજે વિધાનસભાના પહેલા દિવસે વિદેશમાં રહેતા શિક્ષકો મુદ્દે તડાફડી થાય તેવી એક સંભાવના જોવાઈ રહી છે અને પેપર એ જોવા મળશે કે મોઢવાડિયા અર્જુન મોઢવાડા અને સીજે ચાવડા જે એક સમયે એટલે ગયા સત્ર સુધી કોંગ્રેસ તરફી બેસતા હતા તેઓ હવે ગૃહમાં ભાજપના એમએલએ સાથે બેસે ત્યારે નજારો છે હાલ ભાજપના ધારાસભ્યોની અને કોંગ્રેસના ધારાસભ્યોની એક વિશેષ બેઠક થઈ છે તેની રણનીતિને લઈને વિધાનસભા સંકુલમાં એક બેઠક અલગ અલગ પક્ષની પોતપોતાની શરૂ કરવામાં આવી છે જી આભાર ગીતા જાણકારી આપવા માટે

અંધશ્રદ્ધાનો લાભ લઈને પોતાના ઘર ભરે છે ટાઉન હોલ ખાતે પ્રદેશ ભાજપની મહત્વની બેઠકનું આયોજન કરાયું છે પ્રદેશ પ્રમુખ સીઆર આર અધ્યક્ષતામાં બેઠક મળવા જઈ રહી છે બેઠકમાં જિલ્લા પ્રમુખો અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત મળશે આ બેઠક રાષ્ટ્રીય સંગઠનના પદાધિકારીઓ પણ હાજર રહેશે મહત્વનું છે કે બે હજાર બાવીસના સદસ્યતા અભિયાનમાં મોટી નોંધણી થઈ હતી પ્રાથમિક સભ્ય એક કરોડ તેર લાખ સડસઠ હજાર પાંચસો ત્રણ નોંધાયા હતા ભાજપમાં સક્રિય સભ્ય એક લાખ અઠ્યાવીસ હજાર નવસો ચુમોતેર નોંધાયા હતા ગાંધીનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિના બ્યાસી લાભાર્થીને સત્તર કરોડથી વધુની સહાય વિતરણ કરાઈ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય હુકમ પણ એનાયત કરવામાં આવ્યા રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રના ઝડપી અને ટકાઉ વિકાસ માટે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અમલમાં મૂકી છે આ નીતિ હેઠળ કૃષિ ઉદ્યોગોને મૂડી રોકાણ તેમજ વ્યાજ સહાય જેવા જુદા જુદા ઘટકો માટે સહાય આપવામાં આવે છે બુલેટિન માં રોકાઈશું નાનકડા વિરામ માટે અને નજર હવે ટોપ 3 ન્યૂઝ પર રાજ્યમાં 6 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી નર્મદા ડેમ ની જળ સપાટી 135.2 મીટર પર પહોંચી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પોલેન્ડ યુક્રેનના પ્રવાસે